જય શ્રી કૃષ્ણ બાળકો આ ચિત્ર સાનું છે ગાયનું તો આ ગાય કયા કયા રંગની હોય છે લાલ સફેદ કાળા અને કાબર ચિત્ર રંગની તો આ ગાય આપણને શું આપે દૂધ આપે ગાયનું દૂધ કેવું લાગે મીઠું મીઠું તમે બધા પીવો છો ને ગાયનું દૂધ અને આ ગાયને આપણે પૂજા પણ કરીએ છીએ ને

ખૂબ જ સોહામણી અને હરિયાળી હતી આ ગામની બધી ગાયો ત્યાં ચડવા માટે જતી હતી લીલું લીલું ઘાસ ચડે અને ઝરણાનું મધ મીઠું પાણી પીએ અને સાંજ થાય ત્યાં પાછી ગામ ફરે એક દિવસની વાત છે બધી ગાયો સાંજે ગામમાં પાછી ફરી પણ એક ગાય રસ્તો ભૂલી ગઈ તે અવળા રસ્તે ચડી ગઈ અને ખૂબ જ અંધારું થવા લાગ્યું સૂરજ ડૂબવા લાગ્યો ખીણમાં તો બધે અંધારું થઈ ગયું આ ગાયને તો પોતાના નાનકડા વાછરડાની ચિંતા થઈ ગાય મનમાં વિચારવા લાગી મારું વાછરડું બિચારું મારી રાહ જોતું હશે હું નહીં જાઉં તો એ ભૂખે મરી ગામ તરફ દોડવા લાગી અચાનક જાડીમાંથી વાઘ ધસી આવ્યો વાઘ ગાઈને કહે એ ગાય હું તને ખાવ ગાય તો ખૂબ જ ડરી ગઈ અને ડરતા ડરતા એ તો વાઘને કહેવા લાગી વાઘ ભાઈ વાઘ ભાઈ મારા ઘરે નાનું વાછરડું છે તે હજુ ખાતા પણ શીખ્યું નથી એ ભૂખ્યું થયું હશે હું નહીં જાઉં તો એ ભૂખે મરી જશે માટે તમે મને જવા દો હું મારા વાછરડાને ધવડાવીને તરત જ તમારી પાસે પાછી આવી જઈશ પછી તમે મને ખાઈ જજો વાઘ કહે હું તને નહીં જવા દઉં તું મળવા માટે પાછે આવે ખરી ગાય કહે વાઘ ભાઈ હું તમને વચન આપું છું હું જરૂરથી પાછી આવીશ મને મારું વાછરડું ખૂબ જ વહેલું છે હું એને છેલ્લી વાર મળી આવું અને વહલથી દવડાવી આવું તમે મારા પર વિશ્વાસ રાખો હું જરૂરથી પાછી આવીશ ગાયની દયામણી વાણીથી વાઘને તેના ઉપર દયા આવી તેણે કહ્યું ગાય ભલે તું જા પરંતુ તારા વચન પ્રમાણે તું પાછી તરત આવી જજે હું અહીં જ તારી રાહ જોઉં છું આ સાંભળી ગાય તો ગામના રસ્તા તરફ દોડવા લાગી ગાય વાછરડાને જોતા જ તેને ચાટવા લાગી અને વાછરડું તેની માને જોઈને બજ બજ ધાવવા લાગ્યો ગાય એના શરીરને ચાટતી જાય અને હેઠથી દવડાવતી જાય એટલા માટે વાછરડાએ માં સામે જોયું એને માની આંખમાં આંસુ જોયા વાછરડું કહે માં તું રડે છે શા માટે ગાય કહે કઈ જ નહીં બેટા તું ભૂખ્યું થયું હશે તેથી મને વિચાર આવ્યો કે જો હું પાછી ન આવું તો તારી સી દશા થાય વાછદું ખૂબ જ વાલટી કહે છે પણ એવું બની જ ન શકે તું પાછી આવ્યા વગર રહી જ ન શકે આ સાંભળી ગાયને તો વધુ રડું આવ્યું વધુ રડતા જોઈ વાચડાએ માને પૂછ્યું માં તું મને સાચી વાત

વાછરડું તો ગાયની સાથે જ ચાલવા લાગ્યો વાછરડું કહે માં હું પણ તારી સાથે જ આવીશ ગાય પોતાના વાછરડાને ઘણી ના પાડે છે પણ વાછરડું એકનું બેઠતું નથી અને ગાય સાથે જાય છે વાછરદુ ગાયની પાછળ પાછળ ખીણમાં ગયું વાઘે વાછરડા અને ગાયને આવતા જોયા એટલે વાઘને મનમાં થયું અરે ખરેખર આ ગાયે તો પોતાનું વચન ગાય વાઘ પાસે આવી અને તેણે કહ્યું વાઘભાઈ વાઘભાઈ હવે તમે મને ખુશીથી ખાઈ જાઓ આ સાંભળી વાઘને ગાય અને વાછરડાની દયા આવી તે કહેવા લાગ્યો બહેન તું ખરેખર સાચા બોલી છે મળવા માટે કોઈ પાછું આવતું હશે તે તું તારું વચન પાડવા માટે પાછી આવી છે વળી તું તારા વાછરડાને પણ લેતી આવી છે હું તને અને તારા વાછરડાને મારું તો ખરેખર હું ભૂંડો જ કહેવાવું આમ કહી વાઘ જંગલમાં જતો રહ્યો ગાય વાછડાને હેઠથી ચાટતી ચાટતી અને ખુશ થતી થતી ઘરે પાછી આવી બાર મિત્રો તો આવી જ અવનવી વાર્તા સાથે આપણે ફરી મળીશું બાય